के देवता को आओ तनिक सवारे, जीवन ही देवता है, जीवन ही देवता है, क्यों और को पुकारे, जीवन के देवता को आओ तनिक सवारे। नमस्कार, सुप्रभातम। આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે, મા જગદંબા પાસે પ્રાર્થના। આવો દિવસને મંગલદાયી તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આજનો ઋષિ સંદેશ છે દાંપત્ય જીવનની સફળતા। દાંપત્ય જીવનના સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સૌથી મહત્વની વાત એ છે કે પતિ પત્નીએ એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ। એક સામાન્ય સિદ્ધાંત છે કે માણસ પોતાના માટે જેવા વ્યવહારની ઈચ્છા રાખતો હોય એવો જ વ્યવહાર તેણે બીજાઓ સાથે કરવો જોઈએ। પતિ પત્નીએ પણ હંમેશા એકબીજાનું ધ્યાન રાખવું જોઈએ। મોટે ભાગે એવું જ જોવા મળે છે કે લોકો પોતાની જ ભાવના તથા વિચારોમાં એવા ખોવાઈ જાય છે કે બીજાના વિચારો તથા ભાવનાઓનું તેમને ધ્યાન રહેતું નથી, તેઓ તેમને નિર્મમતાપૂર્વક કચડી પણ નાખે છે। આ રીતે પતિ પત્નીની એકતા તથા સહયોગના બદલે અસંતોષ પેદા થઈ જાય છે। પોતાની ઈચ્છા પ્રમાણે પત્નીને જબરજસ્તી કોઈ કામ કરવાની ફરજ પાડવી અને તેની પર દબાણ કરવું તે પત્નીના મનમાં અસંતોષની આગ પેદા કરે છે। એવી જ રીતે કેટલીય સ્ત્રીઓ પોતાના પતિના સ્વભાવ તથા રસરૂચિનું ધ્યાન રાખ્યા વગર પોતાની નાની નાની વાતોમાં પતિને જકડી રાખવા ઈચ્છે છે, એના પરિણામે તેમનું લગ્ન બોજારૂપ બની જાય છે। દાંપત્ય જીવન પ્રત્યે તેમને ધૃણા તથા અસંતોષ થવા માંડે છે અને તે અસંતોષ તેમના વ્યવહારમાં પણ પ્રગટ થાય છે તથા તેમના દાંપત્ય જીવનને ઝેર જેવું બનાવી દે છે। જો બેમાંથી કોઈની માનસિક સ્થિતિ બરાબર ના હોય તો પતિ પત્ની વચ્ચે કજિયા પણ થવા લાગે છે અને એકબીજા પર આરોપ પણ મૂકવામાં આવે છે। દાંપત્ય જીવનની સફળતા માટે પતિ પત્નીએ હંમેશા એકબીજાના ભાવો, વિચારો તથા સ્વતંત્ર અસ્તિત્વનું ધ્યાન રાખીને વ્યવહાર કરવો જરૂરી છે। એના અભાવમાં આજે બધાના દાંપત્ય જીવન અશાંત બની ગયા છે। પતિની ઈચ્છા ન હોય અને સાથે સાથે આર્થિક સ્થિતિ પણ સારી ના હોય તો પણ સ્ત્રીઓ મોંઘી મોંઘી સાડીઓ, સૌંદર્ય પ્રધાનો, સૌંદર્ય પ્રસાધનો સિનેમા જોવા વગેરેનું અચૂક માંગણી કરે છે અને તે પતિ માટે અસંતોષનું કારણ બને છે। આ જ રીતે પતિનો સ્વેચ્છાચાર પણ દાંપત્ય જીવનની અશાંતિ માટે ઓછો જવાબદાર નથી। આવા કારણોને લીધે જ કોઈ ભાગ્યે કોઈ જ ઘરે એવું હશે જ્યાં પતિ પત્ની વચ્ચે અસંતોષ કે નારાજગી જોવા ના મળે। પૂરા શિક્ષણ વગર પણ માનસિક વિકાસ થતો નથી, એના લીધે એકબીજાની ભાવનાઓ તથા વ્યવહારિક જીવનની બાબતો વિશે માણસને પૂરતી જાણકારી મળતી નથી। જીવન સાથી પોતાની સમકક્ષ હોવો જરૂરી છે। પોતાના સાથીની જ્ઞાનવૃદ્ધિ, વિકાસ તથા કલ્યાણ માટે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ। મન તથા બુદ્ધિનો વિકાસ ન થયો હોય તો દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધ બની શકતું નથી। પતિ પત્ની બંને યોગ્ય હોય અને એકબીજાનું ધ્યાન રાખતા હોય છતાં પણ ક્યારેક ક્યારેક સ્વાભાવિક રીતે એવો વ્યવહાર થઈ જાય છે જે પતિ પત્નીને ખટકે છે। એ સ્થિતિમાં બેમાંથી એક જણે સહનશીલતા રાખી અને પોતાના સાથીને માફ કરી દેવો જોઈએ, તેનાથી બંને વચ્ચેનું મનદુઃખ દૂર થશે। એની સાથે બીજા પક્ષે પણ પોતાની ભૂલનો સ્વીકાર કરીને માફી માંગી લેવી જોઈએ, નહીં તો બંને વચ્ચે મનની મલિનતા વધતી જશે અને દાંપત્ય જીવનમાં કડવાશ પેદા થશે। મહાત્મા સોક્રેટિસ, ટોલ્સ્ટોય,
સંત તુકારામ જેવા મહાપુરુષોએ પોતાની ઝઘડાખોર પત્નીને સહનશીલતા, ક્ષમા અને ઉદારતાપૂર્વક સારી રીતે નિભાવી હતી. પતિ પત્નીમાંથી કોઈ એકમાં કોઈ સ્વાભાવિક નબળાઈ જણાતી હોય તો સહનશીલતા રાખીને તેનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. પતિ પત્નીનું બંનેનું જીવન એક સિક્કાની બે બાજુ જેવું છે. બંનેમાં અભિન્નતા છે, ઐક્ય છે. ભારતીય સંસ્કૃતિમાં પત્નીને અર્ધાંગીની કહેવામાં આવી છે અને પુરુષને અર્ધ નારીશ્વર કહેવામાં આવ્યો છે. દાંપત્ય જીવનની સ્ત્રી અને પુરુષના દાંપત્ય જીવન એ સ્ત્રી અને પુરુષના બે આત્માઓનું બંધન છે. તેથી જો તેઓ એકબીજાથી કોઈ બાબત છુપાવે કે બનાવટી વ્યવહાર કરે તો તેમની વચ્ચે અવિશ્વાસ તથા ધૃણા પેદા થાય છે અને એના લીધે દાંપત્ય જીવન તૂટી જાય છે. પતિ પત્ની બંને નિખાલસ રહીને એક રહીને એકબીજા પ્રત્યે ખૂબ વિશ્વાસ રાખવો જોઈએ. પતિ પત્નીએ પોતાના બાહ્ય જીવનમાં પણ કોઈ પણ રહસ્ય, છળકપટ કે દેખાડાથી દૂર રહેવું જોઈએ. કારણ કે બાહ્ય વ્યવહારને જોઈને પણ પતિ પત્ની એકબીજા પ્રત્યે શંકા કરવા માંડે છે. તેઓ એવું વિચારે છે કે મારો જીવન સાથી મારી સાથે પણ કંઈક આવું છળકપટ તો નહીં કરતો હોય ને. સંદેહના કારણે અનેક દંપતીઓનું જીવન આજ સંઘર્ષમય બની રહ્યું છે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, January 1963, પૃષ્ઠ 25. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો દિવ્ય સંદેશ ઓડિયો આજે 71મા પ્રજાસત્તાક દિને આપણામાં ભાઈચારો, પ્રેમભાવ વધારે એવો દિવ્ય સંદેશ છે. આ સંદેશ માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. તો આ દિવ્ય સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા એને અન્ય પોતાના સ્નેહી સ્વજનોમાં, ગ્રુપ મિત્રોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવા પ્રયત્ન કરશો એવા શુભેચ્છા સાથે આજનો દિવસ આપ સૌના માટે મંગલમય બની રહે એવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની પ્રાર્થના. અસ્તુ.